नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछा ई लर्निंग प्रोग्राम नी अंदर हूँ निलेश पटेल एस एन विद्यालय शाला परिवार वती आपनु हार्दिक स्वागत अने अभिवादन करूँ छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 8 सामाजिक विज्ञान नी अंदर चैप्टर नंबर 5 बात करी रहा छे, प्राकृतिक प्रकोपो। आ प्राकृतिक प्रकोपो नी अंदर विद्यार्थी मित्रों आज 5 लेक्चर नी अंदर बीजो नवो एवो प्राकृतिक प्रकोप जेमा आज आपणे पूर अने दावानळ जेने अनावृष्टि तरीके ओळखवामां आवे छे ए दावानळ विशे सॉरी दुष्काळ विशे आपणे भणीशुं। दुष्काळ एटले के अनावृष्टि अने पूर आ बन्ने बाबतो विषे आजे आपणे विगतवार अभ्यास करीशुं। पूर केवी रीतना आवे छे अने पूर आव्या पछी तमे कई कई रीते उपयोगी थई शको छो लोकोने, जे पूर प्रभावित विस्तार होय ए पूर प्रभावित विस्तारमां तमे केवी रीतना उपयोगी थई साबित थई शको छो एना विषेनी पण आपणे आजे समझ लईशुं। सौथी पहेला વાત કરીએ પૂર કોને કહેવાય। પૂર કોને કહેવાય, ક્યારે પૂરનું નિર્માણ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, નદીની અંદર એકાએક આવેલા નદીની અંદર એકાએક આવેલા ધસમસતા પ્રવાહને નદીની અંદર એકાએક આવેલા ધસમસતા પ્રવાહને પૂર કહે છે। એક ગુણની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે પૂર કોને કહેવાય, તો નદીમાં આવેલા એકાએક ધસમસતા પ્રવાહને વિશાળ જથ્થાની અંદર જ્યારે પાણી આવે છે ત્યારે એ પૂર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પૂર બે પ્રકારના હોઈ શકે છે। પૂર છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારે આપણને જોવા મળે છે। એક તો ચોમાસામાં, ચોમાસામાં જ્યારે નદીના ઉપરવાસમાં મોટા પ્રમાણમાં વરસાદ પડે ત્યારે પૂર આવે છે। ચોમાસામાં નદીના ઉપરવાસમાં જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે ત્યારે પૂર આવે છે। નંબર 2, નદી સાથે જોડાયેલા જે બંધો હોય એ કોઈ પણ નદીને પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલો બંધ, એ બંધ જ્યારે તૂટી જાય છે ત્યારે પણ પૂરનું નિર્માણ થાય છે। એટલે નદીમાં બાંધેલો બંધ જ્યારે
तूटी जाए छे त्यारे पण पूरनुं निर्माण थाय छे, त्यारे पण पूर आवे छे। एटले पूर बे प्रकारना होई शके छे। चोमासामां नदीना ऊपरवासमां ज्यारे भयंकर मोटा प्रमाणमां वरसाद पड़े छे त्यारे पण विद्यार्थी मित्रों पूरनुं निर्माण थाय छे, पूर आवे छे। अने बीजुं नदीमां बंधायेला बंध, ए नदीमां बंधायेल बंध ज्यारे तूटी जाय छे त्यारे पण पूरनुं निर्माण थाय छे, पूर आपणने जोवा मळे छे। अत्यार सुधीमां भारतमां भयंकर एवा पूरोनी वात करीए तो अलग अलग गंगा नदीमां, मच्छु नदीमां आपणा गुजरातनी अंदर, तापी नदी सूरतनी अंदर अने आ कावेरी नदी बिहारमां पण जबरदस्त एवा पूरो आवेला छे, जे तमारा पुस्तकनी अंदर कोठो पण दर्शावेलो छे। तो गंगा अने यमुना, मत्सु नदीनी अंदर तापी अने कावेरी, आ चार नदीओमां भयंकर एवा पूरो आवेला छे। आ गंगा अने यमुना उत्तर भारतमां, मत्सु नदी छे ए मोरबीमां, तापी नदी छे सूरतमां અને કાવેરી નદી બિહારમાં, આ બંને ગુજરાતમાં, આ બિહારમાં, ઉત્તર ભારતની અંદર આવા અલગ અલગ પ્રકારના જબરજસ્ત પૂરોનું નિર્માણ થયેલું જોવા મળ્યું છે। અલગ અલગ સાલોમાં પણ આપણને એ પૂરો જોવા મળ્યા છે। ઉત્તર ભારતની અંદર 1918માં, ત્યારબાદ 1979માં, 2006માં અને 2008માં પણ વિદ્યાર્થી મિત્રો આપણને પૂરો જોવા મળ્યા છે। એટલે આવા અલગ અલગ પ્રકારના પૂરો ઉત્તર ભારતની અંદર 1918માં, મચ્છુ હોનારત 1979માં, જબરજસ્ત હોનારત મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલો, મોરબી પાસે આવેલો આ મચ્છુ નદી અને એ મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલો મચ્છુ ડેમ એકાએક તૂટી ગયો અને પરિણામે મચ્છુ નદીના એ બંધ તૂટવાથી સમગ્ર મોરબીમાં ખૂબ ભયંકર તારાજી દ્રશ્યો સર્જાઈ અને એના ઉપરથી પણ વિદ્યાર્થી મિત્રો તમને જાણવા મળે કે ગુજરાતી એક ફિલ્મ પણ બની, મચ્છુ તારા વહેતા પાણી, આખે આખી આબેહૂબ એ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા। લાશોના ઢગલાઓએ ઢગલાઓ જોવા મળ્યા, ત્રણ ત્રણ બે બે માળ સુધી સમગ્ર મોરબીમાં પાણી છવાયેલું હતું। લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ વૃક્ષોનો, લાઇટના થાંભલાઓનો સહારો લઈ લેવાની પડાપડી કરતા હતા। પરિણામે અસંખ્ય એવા પશુઓની સાથે સાથે માનવોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં પૂરમાં મૃત્યુ પામ્યા। તો આવી જબરજસ્ત હોનારત થઈ અને એના ઉપરથી ફિલ્મ પણ ગુજરાતી બની, મચ્છુ તારા વહેતા પાણી। તો આવી મોરબીમાં 1979ની અંદર મોરબીની આ મચ્છુ નદી ઉપર એ બંધ તૂટવાના કારણે ભયંકર તારાજી સર્જાઈ। ત્યાર પછી તાપી નદી ઉપર સુરતમાં 2006ની અંદર ભયંકર તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, પરિણામે સુરતમાં પણ જબરજસ્ત હોનારત સર્જાઈ। સુરતના અનેક એવા વિસ્તારોમાં જ્યાં એક એક બે બે માળ સુધી પાણી ભરાયું અને એવા અસંખ્ય આર્થિક નુકસાન અને જાનમાલની હાનિ પણ આપણને જોવા મળી। અને છેલ્લે 2008માં બિહારની અંદર આ કાવેરી નદી છે, સોરી કાવેરીની કોસી નદી, એ કોસી નદીની અંદર બિહારમાં પણ 2008માં ભયંકર પૂર આવ્યું અને એનાથી તારાજી પણ સર્જાઈ। તો આ થઈ વાત પૂર વિશેની। એક ગુણમાં પૂછાય કે પૂર કોને કહેવાય, તો કે નદીની અંદર એકાએક ધસમસતા આવેલા પ્રવાહને પૂર કહે છે। પૂર બે પ્રકારે આવી શકે છે, એક ચોમાસાની અંદર નદી છે એ નદીના ઉપરવાસમાં જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે પણ
पूर आवे छे। अने बीजू नदी में बंधायेलो बंध ज्यारे तूटी जाए छे त्यारे पण एना नीचाण विस्तार नी अंदर आवता लोकोमां विस्तारोमां भयंकर नुकसान सर्जाय छे। तो अहींया तमने पुस्तकमां आपेलुं छे अलग अलग गंगा यमुना मच्छो तापी अने कोसी नदीमां भारतमां एवा जबरदस्त पूर होनार तो सर्जाय छे एनाथी खूब मोटा प्रमाणमां मानवीयोनी अने पशुओनी आर्थिक जानमालनी नुकसानी पण जबरदस्त जोवा मळी छे। हवे विद्यार्थी मित्रो भले तमारा पुस्तकमां न होय पण तमे विचारो कि पूर दरमियान तमे केवा केवा प्रकारनी अन्य लोकोने मदद करी शको छो। समझी लो तमारा बाजूना विस्तारमां बाजूना गामनी अंदर 15-20 किलोमीटर दूर एवा विस्तारोमां पूर आव्युं छे तो तमे ए विद्यार्थी ए तमारो भाईबंध ए तमारो मित्र के तमारा सगा संबंधीने तमे केवी रीतना उपयोगी थई शको छो घणी बधी रीत छे तमे तमारी रीते विचारी शको छो। हुं अहींया तमने थोड़ाक एवा मुद्दाओ रजू करूँ छूँ जेनाथी तमे ए प्रश्न तमे भले पुस्तकमां नथी पण तमने कदाच पूछाय तो तमे लखी शको छो। तो पूर दरमियान आजूबाजूना विस्तारमां अथवा तमारा कोई मित्र ने त्यां एना गामनी अंदर पूर आवेलू छे तमारा सगा संबंधी रहे छे ए विस्तारमां पूर आवेलू छे तो तमे त्यां केवी रीतना तमे एनी मदद करी शको छो तो ए पण प्रश्न पूछाय तो अहींया फरीथी तमारे समझवानुं। जे विस्तारमां पूर आवेलू छे अथवा तो पूर प्रभावित विस्तार छे त्यां तमे अनाज दवाओ कपड़ाओ जेवी अलग अलग प्रकारनी चीज वस्तुओ पहोंचाड़ीने तमे मदद करी शको छो। नंबर एक। नंबर बे, ज्यां रहेठाण एवा विस्तारो छे ए विस्तारोमां तमाम विस्तारों जे पूर प्रभावित छे ए विस्तारों में ज्यां रहेणाक छे ए विस्तारों ने तमे ज्यां रहेवानी व्यवस्था थई शके छे एवा विस्तारों में तमे एने रहेवानी व्यवस्था करी आपो छो ए प्रमाणे पण तमे एने उपयोगी थई शको छो। त्रीजी बाबत, गाम लोकोने तमाम प्रकारना मानवीयोने नात जातना भेदभाव वगर तमे दरेकने स्वच्छ पाणी अथवा तो उकाड़ेलू पाणी पहोंचाड़ी अने एने एने पीवा माटेनी मदद पण करी शको छो। कारण के पूर आववाथी स्वच्छ पाणीनो अभाव जोवा मळशे એટલે દરેક લોકોને તમે એ પૂર પ્રભાવિત લોકોને તમે એ વિસ્તારના લોકોને તમે સ્વચ્છ અથવા તો ગરમ પાણી કરી અને એને પૂરું પાડી ઉપયોગી થઈ શકો છો। આગળ પશુઓને પણ તમે સ્વચ્છ પાણી અને સ્વચ્છ ઘાસચારો પહોંચાડીને પણ તમે તમારી મદદ કરી શકો છો। ત્રીજી આગળની પાંચમી બાબત, पूर प्रभावित विस्तारों में असंख्य गंदगी फैलायेली होय छे ए गंदगी ने दूर करी ए कचरानो निकाल करवामां पण तमे मदद करी शको छो। आगळनी बाबत, तमे अलग अलग कचरा निकालमां बीजी एवी प्रवृत्तिमां स्वैच्छिक संगठनो साथे सरकार साथे जोड़ाईने पण तमे तमारुं श्रमदान आपीने पण मदद करी अने पूर प्रभावित विस्तारोमां उपयोग थई शको छो। अंतिम बाबत केवी होय तो तमे आर्थिक रीते सक्षम होय तो ए विस्तारना पूर प्रभावित विस्तारोने तमे अलग अलग प्रकारनी मदद करी अथवा तो मुख्यमंत्री राहत फंडमां तमे तमारा नाणा आपी अने ए लोकोने आर्थिक रीते पगभर थाय ए माटेना प्रयासो पण करी शको छो। अने एना माटे मुख्यमंत्री राहत फंडमां तमे तमारा नाणा आपी अने ए उपयोगी साबित थई शको छो। तो आवा अनेक प्रकार छे कि जेमां तमे पूर प्रभावित विस्तारनी अंदर तमारो मित्र होय तमारा सगा संबंधी होय तमारा पाड़ोशी गाम होय पाड़ोशी विस्तार होय तो एवा विस्तारोमां पूर प्रभावित विस्तारने तमे अलग अलग बाबतोमां उपयोगी थई शको छो। भले पुस्तकमां नथी पण तमे अलगथी प्रश्न पूछाय तो तमारे आवी रीतना अलग अलग लखी शको छो। मैं कीधुं ए सिवाय पण तमे तमारा अलग विचारथी बुद्धि कौशल्यथी अलग अलग मुद्दाओ लखी शको छो।
तो आ वात थई पूर नी। हवे आगळ वात करीशुं विद्यार्थी मित्रों दुष्काळ, जेने अनावृष्टि तरीके पण ओळखवामां आवे छे। दुष्काळ यानी अनावृष्टि। आ देश अने दुनियाए दुष्काळ जेवी भयंकर प्राकृतिक प्रकोपोनो पण सामनो कर्यो छे। दुष्काळ विद्यार्थी मित्रों क्यारे आवे छे? ज्यारे वरसाद न आवे अथवा तो वरसाद न आववाथी खोराक पाणीनी जबरदस्त भयंकर अछत सर्जाय। एथी पण विशेष विद्यार्थी मित्रों जमीननी अंदर पृथ्वीना पेटाळमां रहेला पाणी पण सुकाई जाय त्यारे आ परिस्थिति आ प्रक्रियानुं निर्माण थाय तेने दुष्काळ कहे छे। केवी? तो के वरसाद न आववाथी खोराक पाणी वरसाद न आववाथी खोराक पाणीनी अछत सर्जाय अने पृथ्वीना पेटाड़मा रहेल पाणी पृथ्वीना पेटाड़मा रहेल पाणी पण सुकाई जाय त्यारे आ प्रक्रिया ने अथवा आ परिस्थिति ने दुष्काळ कहे छे। दुष्काळ सतत लगातार 3-4-5 वर्ष सुधी ज्यारे वरसाद न आवे अथवा तो ए ओछो वरसाद आवे आवे एक वरसाद आवे पछी सदंतर वरसाद न आवे त्यारे पण आवा प्रकारनी परिस्थिति ऊभी थाय एने पण दुष्काळ कहेवामां आवे छे। सतत लगातार 3-4 वर्ष सुधी वरसाद न आवे अथवा तो एक वर्ष सदंतरनो आवे, बीजा वर्षे मात्र एक ज वरसाद आवे, त्रीजा वर्षे सदंतर वरसाद न आवे, आवी परिस्थितिमां पण दुष्काळनी परिस्थिति सर्जाय छे। तो ए दुष्काळ जेने अनावृष्टि तमाम बाबतोए पाणी खोराकनी अछत सर्जाय छे एथी पण विशेष पृथ्वीना पेटाळनी अंदर रहेल ए पाणीना जत्थो पण ज्यारे सुकाई जाय छे त्यारे आवी परिस्थितिनुं निर्माण थाय छे त्यारे विद्यार्थी मित्रों ए दुष्काळ ए अनावृष्टि सर्जाय छे। ए दुष्काळ छे ए प्राकृतिक प्रकोप आ विश्वनी अंदर सर्जाय छे। घणा बधा देशोमां अलग अलग देशोमां दर वर्षे दुष्काळ जेवी परिस्थितिनुं निर्माण थाय छे। घणा बधा एवा विस्तारो छे कि ज्यां मात्र नहिवत प्रकारनो वरसाद थाय छे। आपणा राजस्थाननी अंदर रणमां, महाराष्ट्रना मराठवाड़ा विस्तारनी अंदर, गुजरातमां खास करीने कच्छ विस्तार, आजे पेटर्न भले बदलाय छे, आ वर्षे खूब कच्छमां वरसाद पड्यो छे। प्राकृतिक परिस्थिति वातावरण जयरे बदलाय छे त्यारे ए दुष्काळ उद्भवे छे। हवे विद्यार्थी मित्रों फरी पाछू दुष्काळना समये तमे बचाव माटे लोकोना अलग अलग प्रदेशोना पशु पंखीओना बचाव माटे तमे शू शू करी सको छो, केवी रीतना तमे उपयोगी साबित थई सको छो दुष्काळना समये? तो ए समये पण घणी बधी प्रकारनी तमे तमारा विचार कौशल्य बुद्धि द्वारा ए बाबतमां दुष्काळ ज्यारे सर्जाय छे त्यारे तमे शू शू करी शको छो। फरी पाछा दुष्काळ
એ વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે, એની સાથે સાથે પૃથ્વીના પેટાળમાં રહેલું એ પાણી પણ સુકાઈ જાય છે, ત્યારે આવી પરિસ્થિતિ આવી પ્રક્રિયા સર્જાય તેને આપણી ભાષામાં દુષ્કાળ કહીએ છીએ. દુષ્કાળ આવે છે, અનાવૃષ્ટિનું નિર્માણ થાય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતના ઉપયોગી સાબિત થઈ શકીએ છીએ, અથવા તો દુષ્કાળ ન આવે એના માટે આપણે શું શું કરી શકીએ છીએ. નંબર એક, વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. નંબર બે, પ્રકૃતિ દ્વારા આપણને આપેલ જે પણ વાતાવરણ છે, પ્રકૃતિ આપણને સ્વચ્છ સુંદર વાતાવરણ આપ્યું છે, પણ એ વાતાવરણને આપણે આપણા આર્થિક અને નજીવા લાભ માટે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો આ વાતાવરણને પ્રદૂષિત ન થાય એના માટેના પણ પગલાં લઈ શકીએ છીએ, અને એ બાબતે પણ આપણે ઉપયોગી સાબિત થઈ શકીએ છીએ. ત્રીજી બાબત, પીવા અને સિંચાઈ માટે કૂવાઓનું નિર્માણ કરી અને એ કૂવાઓને રિચાર્જ કરવાથી પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી આપણે બચી શકીએ છીએ. જેમ આપણા મોબાઈલની અંદર બેટરી જ્યારે ખલાસ થઈ જાય છે ત્યારે આપણે એને રિચાર્જિંગ કરીએ છીએ, મોબાઈલનું બેલેન્સ ખલાસ થાય છે ત્યારે આપણે એને પૈસા પુરાવી અને રિચાર્જ કરીએ છીએ, એમ પૃથ્વીના પેટાળમાં રહેલું એ પાણી પણ આપણે ખેંચ ખેંચ કરીએ છીએ ત્યારે એ પાણી પણ ખલાસ થઈ જાય છે. તો શું કરીશું એના માટે? તો કે ચોમાસાની સિઝન દરમિયાન, ચોમાસાના એ ઋતુ દરમિયાન આપણે એ વરસાદનું વધારાનું પાણી એ આપણે કૂવા બનાવેલા છે એ કૂવાની અંદર ઉતારી અને કૂવાને પણ રિચાર્જ કરીશું, જેમાંથી એ પાણી છે પૃથ્વીના પેટાળમાં જશે એ જ પાણી આપણે ફરીથી એનો ઉપયોગ લઈ શકીશું. એટલે કૂવા અને સરોવરો દ્વારા એ રિચાર્જ કરવાથી પણ આપણે દુષ્કાળમાં અનેક લોકોને મદદ કરી શકીએ છીએ, બચી શકવાના પ્રયાસો કરી શકીએ છીએ. આગળ, ચોમાસાની સિઝન દરમિયાન જે પણ વધારાનું પાણી છે સરોવર નદીઓમાં ભરાઈ જાય પછી વધારાનું પાણીનો સંગ્રહ કરવા માટે અલગ અલગ પ્રકારના એ તળાવો, અલગ અલગ પ્રકારની નહેરોનું નિર્માણ કરી અને એને રિચાર્જ કરવાના કામો પણ કરીશું. એથી આગળ અનેક મોટી એવી નદીઓની અંદર બંધો બાંધી અને નહેરો દ્વારા અલગ અલગ એવા દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં એ નહેરોનું નિર્માણ કરી અને એ પાણી પહોંચાડવાથી પ્રજાને અને પશુઓને એ ઘાસચારો પીવાના પાણી માટે ઉપયોગ લઈ શકે એવી વ્યવસ્થા પણ કરી શકીશું. ત્રીજોથી બાબત, એથી પણ આગળની બાબત, વરસાદ દરમિયાન દરેક લોકો પોતાના પીવાના પાણી માટેનો સંગ્રહ કરશે. સંગ્રહ કરવાથી ઘરે ઘરે ભૂગર્ભ ટાંકાઓ બનાવી અને એ પાણીનો સંગ્રહ કરીને પણ દુષ્કાળ છે એ દુષ્કાળથી આપણે બચી શકીએ છીએ. એથી પણ આગળ, તમે તમારા વિચારો અનુસંધાને તમને જે પણ વિચાર આવે, તમને જે પણ મુદ્દા આવડે, દુષ્કાળમાંથી બચવા માટે શું શું આપણે કરી શકીએ છીએ એ બાબત તમે અહીંયા લખી શકો છો. ભલે પુસ્તકમાં ન આપ્યું હોય પણ પરીક્ષામાં કદાચ પૂછાય કે દુષ્કાળ અથવા તો અનાવૃષ્ટિથી બચવા આપણે શું શું કરવું જોઈએ, તો આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, વૃક્ષો વાવવા જોઈએ, વાતાવરણમાં જે ભેજ છે એ ભેજને ટકાવી રાખવા માટે સ્વચ્છ અને સુંદર વાતાવરણ રાખવું જોઈએ, એથી આગળ કૂવા તળાવોને રિચાર્જ કરવા જોઈએ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, નહેરોનું બાંધકામ કરી મોટી મોટી નદીઓમાં જળાશયો બાંધી એ દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. આવી અનેક પ્રકારની બાબતો છે દુષ્કાળ આવે ત્યારે એનાથી બચવા માટેના આપણે આવા આવા અલગ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે એવા પ્રાકૃતિક પ્રકોપો, પૂર
અને દુષ્કાળ જેને અનાવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એવા ત્રણ કદાચ એવા રહી ગયેલા છે જે પ્રાકૃતિક પ્રકોપો છે એના વિશેની વિગતવાર સમજ લઈશું અને આ પાઠ પૂર્ણ કરીશું. આવતા નેક્સ્ટ લેક્ચરમાં હું ફરી આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.